હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે એકદમ ફટાફટ બની જાય તેવા વેફર પાઉં બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તે પહેલાં આપણે એક સ્પ્રેડ તૈયાર કરી લેવાનું છે. એના માટે એક બાઉલની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું આપણે મેયોનીઝ લઈશું. જ્યાં સાદું આવે છે વ્હાઈટ, તે જ લેવાનું છે. એની અંદર 1 ટીસ્પૂન કેચઅપ એડ કરીશું. અને 2 ટીસ્પૂન જેટલી લાલ મરચાંની ચટણી છે તે એડ કરીશું. હવે આ બધું મિક્સ કરી લઈશું. ચટણીની અંદર મેં લાલ મરચાં, શિંગદાણા અને તલ અને થોડુંક મીઠું નાખીને ક્રશ કરી લીધું હતું, અને એની અંદર થોડું પાણી નાખીને એની પેસ્ટ બનાવી દીધી છે. આપણું આ સ્પ્રેડ તૈયાર છે. હવે આ પાઉંને આપણે વચ્ચેથી કટ કરી લઈશું. હવે આપણે એમાં વચ્ચે બટર લગાવી લઈશું. આ જ રીતે આપણે બીજા પાઉમાં પણ લગાવી દઈએ. હવે આપણા પાઉં વચ્ચેથી એકદમ ક્રિસ્પી લાગે એના માટે આપણે એને થોડા શેકી લઈશું. એના માટે મેં આ ગેસ ચાલુ કરી આવી રીતે એક નોનસ્ટિક પેન મૂકી દીધી છે, નોનસ્ટિક તવી. એમાં થોડા થોડા રીતે આપણે એને શેકી લઈશું. પાઉં આપણા થોડા ઠંડા થઈ જાય પછી એની ઉપર આપણે આ બનાવેલું સ્પ્રેડ ચોપડી દઈશું. બંને સાઈડ આવી રીતે લગાવવાનું છે. હવે એની ઉપર આપણે વેફર મૂકી દઈશું. મેં આ બટાકાની વેફર આવી મસાલા વેફર લીધી છે તે મૂકીશું, અને ઉપર આ પાઉં આવી રીતે મૂકી દઈશું. આની ઉપર તમે ચીઝ પણ સ્પ્રેડ કરી શકો છો અથવા છીણી શકો છો. આપણે થોડું એડ કરીશું. હવે ઉપરથી થોડું ઇટાલિયન સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ બંને મેં મિક્સ કરેલું છે તે સ્પ્રિંકલ કરીશું. હવે આને ઉપર આવી રીતે ઢાંકી દઈશું. હવે બહારથી પણ થોડા ક્રિસ્પી થાય એના માટે એને આપણે થોડા શેકી લઈશું. થોડું બટર એડ કરીશું. Thank you.
આવી રીતે આગળ પાછળ બંને બાજુ શેકી લેવાના. હવે આપણા શેકાઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તૈયાર છે આપણા ફટાફટ બની જાય તેવા વેફર પાઉં. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.